નમસ્કાર જીએસટીવીમાં બિઝનેસ પ્લસની સાથે હું છું સોનલ. વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો અમેરિકાના માર્કેટમાં કડાકો બોલી ગયો છે, ત્યારે જેમાં નાસ્ડેક ઇન્ડેક્સ 2% જેટલો તૂટ્યો હતો, જ્યારે એશિયન માર્કેટમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા ભારતીય શેર બજારમાં 7 દિવસની તેજી પર બ્રેક લાગી ગઈ તો મંગળવારે ઉતાર ચઢાવના દિવસે માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું તો ડોલર સામે રૂપિયામાં નબળો પડતા તેની અસર શેર માર્કેટ ઉપર પણ જોવા મળી. सेंसेक्स और निफ्टी रेड जोन में रहा तो सेक्टोरियल इंडेक्स की बात करिए तो एफएमसीजी बैंकिंग रियाल्टी शेर में वेचवाली दबाण जोवा मळ्युं, ज्यारे ऑटो मेटल कंज्यूमर्स गुड्स शेर में तेजी माहोल जोवायो. सेंसेक्स 30 शेर में घटाड़ो रह्यो, ज्यारे निफ्टी 50 शेर में घटाड़ा पर बंध आव्या अने बैंक निफ्टी में 12 शेर में वेचवाली फरी वळी तो मिडकेप और स्मॉलकेप में मिश्र माहोल रह्यो. बीएसई नो मिडकेप इंडेक्स 0.45% વધ્યો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.35% ઘટ્યો. દિવસના અંતે સેન્સેક્સ 0.48% અને નિફ્ટી 0.42% ઘટ્યો હતો. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ. પ્રતીતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. તો પ્રતીતભાઈ, અમેરિકન માર્કેટ તૂટ્યા છે અને એશિયન માર્કેટમાં મિશ્ર માહોલ છે. ભારતીય બજાર પર તેની કેટલી અસર વર્તાશે? અમેરિકન માર્કેટમાં કોઈ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 4 દિવસની અંદર 2000 પોઈન્ટ ડાઉજન્સ વધે તો 200-300-400 પોઈન્ટનું પ્રોફિટ બુકિંગ આવું જરૂરી છે. रोजे रोज मार्केट वध्या नहीं करे अने जे लोको आवी आशा राखशे ए लोकोनी आशा खोटी निवडवानी छे. एक प्रॉफिट बुकिंग आव्युं छे अने अमेरिकन मार्केट ने आपणे ऑलरेडी आउट परफॉर्म करी रह्या छे. अमेरिकन मार्केट में हजू जस्ट एक बाउंस बेक आव्यो छे, त्यां आपणे बैंक निफ्टी ऑल टाइम हाई लेवले छे, निफ्टी पण ऑल टाइम हाई थी घणा नीचेना लेवल थोड़ाक नीचेना लेवले चाली रही है. स्टॉक स्पेसिफिक पण मार्केट में सारी मूवमेंट जोवा मळी रही है. तो ओवरऑल आपणे ग्लोबल मार्केट्स ने आउट परफॉर्म करी रह्या छे, आगळ पण कंटीन्यू रहेवानुं छे. जे वस्तुओं छे धीरे धीरे फेवरेबल थी रही है. जे पाछला दिवसों में नाटकों जोवा मळता हता के कोईपण कारणसर इन्फ्लेशन ने लईने पण मात्र ने मात्र एक डर रोज बॉन्ड यील्ड वधी जाए, रोज डॉलर इंडेक्स वधे, इन्फ्लेशन कंट्रोल में नहीं आवे, दुनिया खत्म थी जशे, आ बधी वस्तुओं अचानक एक अठवाडियामां गायब थती जोवा मळी छे. तो आ ग्लोबल लेवले पण मोटो स्पेक्युलेशन जे स्पेक्युलेशन थी वधारे कई नहीं. सडनली एक अठवाडियामां एवो कोई बदलाव नहीं आव्यो के जेने कारणे पौंड रेट में घटाडो आई जाए, डॉलर इंडेक्स नबळो पड़ी जाए, परंतु स्पेक्युलेशन जे वन वे उपरनी तरफ हतुं ए स्पेक्युलेशन हवे नीचेनी तरफ थई रह्युं छे ने एना माटे आपणने आ बधी वस्तुओमां बदलाव जोवा मळी रह्यो छे. तो सिच्युएशन धीरे धीरे स्टेबल थई रही है. ग्लोबल मार्केट बॉटम बनावी रह्या होय एवी संभावना देखाई रही है. नो डाउट हजू केवुं वेल्यू रहेशे कारण के यूरोपनी सिच्युएशन हजू पण खराब है. આવનાર સમયમાં યુરોપમાં શું પરિસ્થિતિ બને છે જોવું મહત્વનું રહેશે. છતાં પણ આપણે આ બધી વસ્તુઓથી બહુ દૂર છીએ અને આઉટ પરફોર્મ કરતા રહીશું. તો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખીને જે આ નવું વર્ષ છે એમાં કામકાજ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ આ વર્ષમાં ઘણા સારા પૈસા બને એવી સંભાવના દેખાઈ રહી છે. જી, આપણી સાથે દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. નમસ્કાર પટેલ સાહેબ, આપના તરફથી દર વર્ષે દિવાળી પીક તરીકે 2 સ્ટોકની ભલામણ કરવામાં આવતી હોય છે. તો જો આ વર્ષ માટે જો પીક હોય તો આપવા વિનંતી છે. દિવાળી રોજ દિવાળી જ છે એવું દિવાળીના રિવર્સ શેર લો તો પૈસા બને એવું ક્યારેય નથી હોતું. જ્યારે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી હોય છે ત્યારે તમે રોકાણ કરો એ વધારે યોગ્ય રહેશે. ઓપોર્ચ્યુનિટી બની રહી છે, પરિણામોની સિઝન ચાલુ છે. મિડકેપ સ્મોલ કેપના પરિણામો હવેના 15 દિવસમાં આવશે. તો જ્યારે પણ એવી ઓપોર્ચ્યુનિટી દેખાશે ત્યારે રોકાણ માટે ડેફિનેટલી કોઈ સારા સ્ટોક સજેસ્ટ કરવામાં આવશે. એટલે એવું જરૂરી ક્યારેય નથી હોતું ને આ બધી મિથમાંથી બહાર નીકળવાની જરૂર છે કે દિવાળીના દિવસે રોકાણ કરીએ કે દિવાળીનો દિવસ હોય તો મુરત ટીપ લઈએ કે દિવાળીના દિવસે કોઈ શેર લઈએ તો પૈસા બનશે. ડેફિનેટલી અહીંયાથી આવનાર એક વર્ષમાં ઘણા સારા પૈસા બને એવી સંભાવના છે ને આવનાર સમયમાં જેમ જેમ પરિણામો આવશે એમ જે સારા આઈડિયાઝ દેખાશે અહીંયાથી શેર કરવામાં આવશે. जी प्रतीतभाई, तहेवारो बाद आगामी दिवसों में शेर मार्केट नी चाल केवी रहेशे? चाल एज ऑफ नाउ पॉजिटिव रहवानी संभावना लागी रही है कारण के ग्लोबल लेवले सिच्युएशन एज ऑफ नाउ स्टेबल थी है अने त्यां पण एक बॉटम बनाववानो प्रयत्न थतो होय एवी संभावना देखाई रही है. तो अहींयाथी ओवरऑल मार्केट में तेजी रहेशे, परंतु जे रीते मैं जणाव्युं के यूरोपनी सिच्युएशन हजू पण खराब है. तो यूरोप ने लईने आवनार समय में थोड़ी घणी अनिश्चितता जोवा मळी शके छे, एनी एक इम्पेक्ट आवशे. परंतु अल्टिमेट जोवा जोईए तो मोटा मोटी जे कारणोथी ग्लोबल मार्केट्स घट्या हता ए कारणों ऑलरेडी ગ્લોબલ માર્કેટ્સના કરેક્શનમાં ફેક્ટરિંગ થઈ ચૂક્યા છે, તો હવે વધારે કરેક્શનની સંભાવના નથી લાગતી ગ્લોબલ માર્કેટ્સમાં આ રીઝનથી. પણ યુરોપને લઈને કોઈ અનિશ્ચિતતા કે કોઈ નેગેટિવ સમાચાર આવે છે, રશિયા યુક્રેનને લઈને રશિયા તરફથી કોઈ હાર્શ સ્ટેન્ડ લેવામાં આવે છે, આવી કોઈ વસ્તુ અનિશ્ચિત બને છે તો ડેફિનેટલી ગ્લોબલ માર્કેટ્સમાં ફાઇનલ કટ આવી શકે છે. અધરવાઇઝ ધીરે ધીરે ગ્લોબલ માર્કેટ્સ બોટમ બનાવીને આગળની તરફ વધતા જોવા મળી શકે. જી પ્રદીપભાઈ, સ્મોલ કેપ સેક્ટરમાં લાંબા ગાળાના રોકાણકારો માટે કયા બે સ્ટોક પસંદ કરશો? જી, જે રીતે મેં જણાવ્યું કે પરિણામોની સિઝન ચાલી રહી છે, તો પરિણામો જેમ જેમ આવશે એમ એમ હજુ મિડકેપ સ્મોલકેપના પરિણામોની શરૂઆત નથી થઈ. મોટાભાગની લાર્જ કેપ કંપનીઓના પરિણામો આવ્યા છે. મિડકેપ સ્મોલકેપના જેમ જેમ પરિણામો આવશે એમ એમ કોઈ સારા આઈડિયા જે ઇમર્જ થશે ડેફિનેટલી શેર કરવામાં આવશે. એઝ ઓફ નાઉ હજુ એવા કોઈ પરિણામ ધ્યાનમાં નથી આવ્યા કે જેને લઈને રોકાણ કરવું જોઈએ. અને જયારે પરિણામોની સિઝન સામે હોય ત્યારે 10-15 દિવસ બાકી હોય ત્યારે પરિણામો જોયા પહેલા રોકાણ કરવું એ એડવાઇઝેબલ હોતું નથી. તો જેમ જેમ પરિણામો જાહેર થશે એમ ડેફિનેટલી આપણે જે આઈડિયા સારા લાગશે શેર કરતા રહીશું. જે આપણી સાથે વધુ એક કોલર કિરણભાઈ જોડાયા છે. કિરણભાઈ, પ્રશ્ન જણાવો આપનો. મારે વેદાંતા અને હિન્દુદાન જીંક આ ભાવે લેવા કે? જી મેટલ અને કોમોડિટીમાં હજુ 6 મહિના વોલેટાલિટી રહેવાની છે. એ વોલેટાલિટીને તમે જીરવી શકવા માટે તૈયાર હોવ તો વેલ્યુએશન રીતે ડેફિનેટલી બંને સ્ટોક એટ્રેક્ટિવ છે. જે ખરાબ પરિણામો આવવાના છે આવનાર સમયમાં એ ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ચૂક્યા છે. 1-2 ક્વાર્ટર વીક રહેવાના છે, પરંતુ એની સામે પ્રાઇસ કરેક્ટ થઈ ચૂક્યા છે, તો પ્રાઇસ વાઇઝ કરેક્શનની સંભાવના નથી. પણ 6 મહિના હજુ વોલેટાલિટી રહેવાની છે. જો એ વોલેટાલિટી માટે તમે તૈયાર હોવ તો તમે અહીંયાથી તબક્કાવાર રોકાણ કરી શકો છો, કોઈ ખરાબી નથી. સ્ટોક ઓલરેડી પ્રાઇસ વાઇઝ બોટમ આઉટ થઈ ગયા છે, પરંતુ તમારે આ પ્રકારની વોલેટાલિટી ના ઝેલવી હોય તો ડેફિનેટલી તમે આ પ્રકારના સેક્ટરથી દૂર રહી શકો. જી, આપણી સાથે કેતનભાઈ જોડાયા છે. કેતનભાઈ, પ્રશ્ન જણાવો આપનો. અરે, મારી પાસે હર્ષે એન્જિનિયરિંગના 200 શેર છે 500 ના ભાવના, તો એમાં અત્યારે શું કરવું? હવે હોલ્ડ કરવું કે નીકળી જવું? હાલ લિસ્ટિંગના બીજા દિવસે પણ અહીંયાથી ચર્ચા થઈ હતી ત્યારે મેં જણાવ્યું હતું કે જે લોકોનો શોર્ટ ટર્મ વ્યૂ હોય એ લોકો નફો બુક કરવાનો પ્રયત્ન કરી શકે છે, કારણ કે વેલ્યુએશન એક્સપાન્ડ થઈ ગયા છે. પરંતુ આપણે એટલા મહત્વકાંક્ષી લોકો હોઈએ છે કે લિસ્ટિંગના 2 દિવસમાં ડબલ પૈસા થઈ ગયા પછી પણ ઉપરમાં ખરીદવાની તૈયારી રાખીએ છીએ. તો અહીંયા આ જે ગ્રીડ હોય છે ગ્રીડ જ ઇન્વેસ્ટરને મારે છે, અને ગ્રીડથી મોટું આપણું દુશ્મન કોઈ નથી. તો જે સ્ટોક 2 દિવસની અંદર ડબલ થઈ ગયો હોય એ પછી તમે એ ભાવે પણ પૈસા બનાવવા માટેની આશા સાથે રોકાણ કરો તો આ વસ્તુ બનવાની જ છે, અને એમાં કોઈ રોકી નથી શકવાનું. અને થશે એવું જ કે જયારે ફરીથી 500 આવશે એટલે આપણે પ્રાર્થના કરીને એક્ઝિટ થઈશું, અને ત્યારબાદ એનો ભાવ 600-700 થશે એટલે આપણે માત્ર મિત્રો જોડે જ ચર્ચા કરીશું. 500માં લીધો, ભાવ આવ્યો, મેં વેચ્યા, અને ફરી પછી 700 થઈ ગયા. તો માર્કેટની આ બ્યુટી છે, આ સિમ્પલ વસ્તુ છે જે આપણે સમજી નથી શકતા. તો હર્ષા એન્જિનિયરિંગ વેલ્યુએશનના રીતે ઓલરેડી મોંઘો હતો લિસ્ટિંગ પછી, એ ભાવે તમે ખરીદી કરી છે, તો અહીંયાથી ઝડપથી ભાવની નજીક આવે કે એનાથી ઉપર જાય એવી સંભાવના લાગતી નથી. લાંબા ગાળાનો વ્યૂ હોય કંપની સારી છે, જો તમે લાંબા ગાળા માટે હોલ્ડ કરી શકતા હો તો હોલ્ડ કરી શકાય. અહીંયાથી કોઈ 10-15% કરેક્શન આવે છે તો એવરેજ કરી શકાય, બાકી ઝડપથી રિટર્ન બને એવી સંભાવના અહીંયા દેખાતી નથી. જી પ્રતીતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરીશું. તો દર્શક મિત્રો, બિઝનેસ પ્લસમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોતા રહો જીએસટીવી. વિરામબા, સ્વાગત છે આપણે સાથે. માર્કેટ એક્સપર્ટ પ્રતીતભાઈ જોડાયેલા છે. પ્રતીતભાઈ, આપણી સાથે વધુ એક કોલર નિલેશભાઈ જોડાયેલા છે. નિલેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. ડેલ્ટા કોર્પ અને અદાણી વિલ્બર લોંગ ટર્મ માટે લેવાય કે ટ્રેડિંગ પર્પસ થી લઈ શકાય છે? જી, ડેલ્ટા કોર્પ ટ્રેડિંગ પર્પઝની કંપની નથી. ટ્રેડિંગ એટલા માટે નથી કે આ કંપની એફએનડોમાં આવ્યા પછી એક વારે ઘડીએ બેનમાં આવી જાય છે, ને બેનમાં આવવાના કારણે આ કંપનીમાં ખાસ કરીને એક સાઇડવે કન્સોલિડેશન જોવા મળે છે. પણ લાંબા ગાળાનો વ્યૂ હોય તો અહીંયા ઘણા સારા રિટર્નની એક્સપેક્ટેશન રાખી શકાય. એના હિસ્ટોરિકલ લો વેલ્યુએશન ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, તો જરૂરથી અહીંયા ફોકસ કરી શકાય. અદાણી વિલ્મર આ લેવલે પણ મોંઘો સ્ટોક છે. માર્કેટમાં ઘણા સારી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે, ઓપોર્ચ્યુનિટી શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે માત્ર કોઈ સેક્ટર ચાલે કે કોઈ સ્ટોક ચાલે કે કોઈ ગ્રુપ ચાલે તો માત્ર રીઝન વગર એની પાછળ જતું રહેવું જોઈએ. તો અહીંયા ડેફિનેટલી ચાલી જાય તુક્કો, ક્યારેક કોઈ એને કોઈ જજ નથી કરી શકતું કે એનો કોઈ અભ્યાસ નથી કરી શકતું, સ્પેક્યુલેશનનું કોઈ એનાલિસિસ નથી થતું. तो स्टॉक चालवा माटे 5000 थी जाए एनाथी कोई मतलब नहीं, परंतु ए 5000 थवामां जो कोई वस्तु ऊंधी पड़ी तो मारू रिस्क केटलू ए रिस्क ने आपणे डिफाइन करवा जोईए, तो रिस्क अहींया सपोर्टिव नथी। जे लोको जोड़े रोकाण होय ए रोकाण जाळवी शके, नवुं रोकाण करवानी सलाह नहीं रहे, वेल्युएशन एक्स्ट्रीमली हाई लागी रह्या छे, पण जे लोको जोड़े छे ए लोकोए ट्रेलिंग स्टॉप लॉस थी जूनुं रोकाण होल्ड करी शके। जी आपणी साथे राहुल राजूभाई जोड़ाया छे। राजूभाई प्रश्न जणावो आपनो। प्रतीकभाई मारी पासे श्रीराम ट्रांसपोर्ट फाइनांस ना 1.5 वर्षथी शेयर छे 1340 आजुबाजु, वच्चे तमारी सलाहथी मैं एने जाळवी पण राख्या अने हजी पण हुं 1-2 वर्ष जाळवी शकू एम छुं, तो आपने सलाह आपशो एमां एड कराय? अत्यारे लेवल डाउन छे तो जी ओवरऑल फिनांशियल स्टॉक्स घणो सारू परफॉर्म करी रह्या छे। घणा लांबा समयथी हुं फिनांशियल स्टॉक माटे बोलिश छुं, पण फिनांशियल स्टॉक मां एक लेयर आवे, सौथी पहला प्राइवेट बैंको चाले कारण के त्यां सौथी फास्ट ग्रोथ आवे, त्यारबाद पीएसयू बैंको चाले, त्यारबाद एनबीएफसी चाले। एनबीएफसी नो समय हवे आवानो छे अने खास करीने जोवा जईए तो श्रीराम ट्रांसपोर्ट जेवी कंपनी के जे कमर्शियल व्हीकल में एमां पण सेकंड हेन्ड कमर्शियल व्हीकल में घणो मोटो फिनांस करे छे, त्यां खूब ज सारो समय हवे शरू थयो छे। तो जेम जेम आगळ जता त्यां डिमांड वधती जशे एम एम आ प्रकारनी कंपनीओने फायदो थतो जशे। आपणे रिसेंटली जोयुं बजाज फाइनांसना नंबर आव्या खूब ज सारा रह्या, गई काले आईआईएफएल फाइनांस ना नंबर आवे ए पण सारा रह्या, तो एनबीएफसी हवे धीरे धीरे सारू परफॉर्म करवा मांडी छे अने श्रीराम ट्रांसपोर्ट मां पण एकवार सारू परफॉर्मन्स आवता आ स्टॉक पण ग्रेज्युअली आगळ वधतो जोवा मळे छे। એટલે તો રોકાણ છે એને જાળવી શકો છો, નવું રોકાણ એક જ સ્ટોક માં કરવું એવું જરૂરી નથી, તમે બીજા કોઈ એનબીએફસી માં પર્ટિક્યુલર આ સ્પેસમાં જ કરવું છે તો તમે ગજાજ ફિનાન્સ છે, આઈઆઈએફએલ ફિનાન્સ જેના નંબર સારા આવ્યા ત્યાં ફોકસ કરવાનો પ્રયત્ન કરી શકો છો। હંમેશા એક સ્ટોક એક કંપનીના રિસ્કમાંથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે નંબર વન કંપની હોય છે પણ કોઈ કારણસર એમાં ખરાબી આવી અને બધા પૈસા એમાં હોય તો અલ્ટિમેટ આપણને એનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। श्रीराम ट्रांसपोर्ट होल्ड करो, नवा पैसा लगावानी गणतरी होय तो तमे आ बधी जग्याए एनबीएफसी मां जे सारा नंबर आवे त्यां लगावी शको। जी प्रतीक भाई आज मार्केट केवुं रहेशे, सेंसेक्स अने निफ्टी कया लेवले जोवा मळशे? मार्केट एक गैप अप ओपनिंग थई शके छे, मंथली एक्सपायरी जे शॉर्ट मार्केट में है शॉर्ट कवरिंग नी संभावना है, तो ओवरऑल आज ट्रेंड पॉजिटिव रही सके, छतां पण एकवार शॉर्ट कवर थया पछी उपरना लेवल थी थोड़ो घणो प्रॉफिट बुकिंग आवे एनी संभावना है, कारण के छेल्ला घणा समयथी मार्केट वन वे उपर चाली रह्युं छे, तो थोड़ू घणु प्रॉफिट बुकिंग की संभावना है पर कोई मोटा करेक्शन की संभावना नहीं, तो बाय ऑन डिक्लाइन की स्ट्रेटेजी राखवी जोईए, ज्यारे पण घटाडो आवे खरीदी करीने चालो। जी जी आपे आज जे स्टॉक्स अंगे चर्चा करी तेमां आपनुं कोई कंपनी में रोकाण छे? कोई पण स्टॉक में पर्सनल रोकाण नहीं, पण व्यूअर्स ने खास सलाह एमना जे फाइनेंशियल एडवाइजर होय एमनी सलाह लईने आ बधा स्टॉक पर फोकस करो। जी प्रतीक भाई आप अमारी साथे जोड़ाया अने जे माहिती अने मार्गदर्शन आप्युं ते बदल आपनो खूब खूब आभार। तो दर्शक मित्रों हाल आटलू जो हवे जाणीए ज्योतिष की दृष्टिए केवुं रहेशे शेयर मार्केट। गुरुवार तारीख 27/10/2022 विशाखा नक्षत्र छे 12 અને 11 મિનિટ सुधी, पछी अनुराधा नक्षत्र वृश्चिक राशि छे। बजारनु उदित लग्न ग्रह नक्षत्र होरा योगने आधारे ज्योतिष गणतरी करिए तो बजारनी चाल संभवित थोड़ी नरम એટલે કે ડાઉન ટ્રેન્ડ તરફી થાય એવું લાગી રહ્યું છે। એમાં પણ બજારનો સમય બપોરે 2:45 થી 3:30 વચ્ચે બજાર થોડુંક ધીમું પડે કે નકારાત્મક બને અથવા વોલ્યુમ ઘટી જાય એવા યોગ છે, માટે આ સમયગાળા દરમિયાન થોડી તકેદારી રાખવી પણ હિતાવહ જણાય છે। એમાં પણ જોવા જઈએ તો મેનેજમેન્ટ સેક્ટર, કન્સલ્ટન્સી, બેંક, પબ્લિક સેક્ટરની જેવામાં થોડીક મૂવમેન્ટ વધી જાય અથવા આકસ્મિક વોલ્યુમ વધે, કોઈ જગ્યાએ ઉછાળો પણ થતો જોવા મળે એવું પણ સંભવિત બને છે। સિલ્વર અને કોપર થોડાક વધુ પ્રભાવિત થાય, મૂવમેન્ટ થોડીક વધુ થતી જોવા મળે। સાંજે 6:45 થી 7:45 દરમિયાન ઉતાર ચઢાવ વધુ જોવા મળે, માટે આ સમયગાળા દરમિયાન થોડીક તકેદારી રાખીને કામકાજ કરવું હિતાવહ છે। એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર, મકાઈ, ચણા, સોયાબીન અને રાયડો જેવી વસ્તુ છે એમાં થોડી ચહલપહલ વધી જાય, કામકાજ વધે તેવા યોગ બને છે। એમાં પણ જોવા જઈએ तो सवारे 11:45 થી 12:45 दरमियान मूवमेंट थोड़ी वधे અને એમાં ક્યાંક ચહલપહલ વધે, ટ્રેન્ડ બદલાતા જોવા મળે એવી પણ જ્યોતિષીય ધારણા લાગી રહી છે।